નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇટાવા ખાતે આ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કલા મહાકુંભ 16 અને 17 બે દિવસ માટે યોજાવા જઈ રહ્યો છે અને જેનો પ્રારંભ આજથી કરવામાં છે અને આવતીકાલે તેનો અંતિમ દિવસ રહેશે, જેમાં 7 વિષયો પર વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી રહી છે, જેમાં 14થી અલગ અલગ ઉંમરના 3 કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લેશે અને તેમાંથી જે સ્પર્ધકો પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થશે તેઓ પ્રદેશ કક્ષાએ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાંથી સારા પ્રતિભાવ ધરાવતા વિદ્યાર્થીઓ આગળ પ્રદેશમાં દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ કરી અને તે દક્ષિણ ગુજરાતનું નામ રોશન કરશે. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે અને તેઓને રહેવા સોવાની તમામ સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેઓની સ્પર્ધામાં સારી રીતે વિજય બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમત વિભાગ તરફથી. ત્યારે આ અંગે રમતગમત વિભાગના અધિકારી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાત સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ના સહયોગથી આજે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ આપણે અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાઈ રહ્યો છે. 16 અને 17 બે દિવસ એમ અહીંયા આપણે ટોટલ 7 ઇવેન્ટ, લોકનૃત્ય, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લગ્નગીત, ગિટાર, સિતાર અને લોક કાવ્ય લેખન નિબંધ એવી સ્પર્ધાઓ અહીંયા બે દિવસ યોજાશે. 14થી લઈને મોટી ઉંમરના બાળકો એવી રીતના અલગ અલગ 3 એજ ગ્રુપના બાળકો અને મોટાઓ, યુવાઓ બધા અહીંયા બે દિવસ નવસારીના મહેમાન બનશે. એમાં ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુરથી લઈને વલસાડ, ડાંગ સુધીના ટોટલ 9 જિલ્લાઓના સ્પર્ધકો આજે જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને અહીંયા દક્ષિણ ગુજરાતે પોતાનું જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. એટલે આજે લોકનૃત્યની સ્પર્ધા અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે થઈ રહી છે. ત્યાર પછી કાલે નિબંધ ને કાવ્યલેખનની સ્પર્ધા થશે. અહીંયાથી જે વિજેતા થશે, પ્રથમ અને દ્વિતીય ક્રમના વિજેતાઓ, એ આપણા પ્રદેશનું એટલે કે દક્ષિણ ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે. એટલે અહીંયા આવેલ સૌ સ્પર્ધક મિત્રો માટે અહીંયા આપણે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. એમને ગ્રીન રૂમ, જમવાની, નાસ્તાની, પાણીની તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવેલી છે. એટલે બે દિવસ સુધી અહીંયા એક રંગીન કાર્યક્રમ આપણે યોજાશે, એક સ્પર્ધા યોજાશે, જેમાં બાળકોને એક પ્લેટફોર્મ અહીંયા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે કે જેનાથી પોતાનામાં રહેલ એક સુષુપ્ત શક્તિને એક પ્લેટફોર્મ મળે અને પોતાનું બેસ્ટ આપી શકે અને રાજ્યમાં નંબર લાવીને પોતાના પરિવારનું, પોતાના જિલ્લાનું, સમાજનું નામ રોશન કરે અને એક નવી પ્રતિભાની એક શોધ થાય એ માટેનો રાજ્ય સરકારનો એક પ્રયાસ છે, જેમાં ત્યાં જિલ્લા વહીવટી તંત્રનો તમામ સહકાર સામેલ છે. વિદ્યાર્થીમાં રહેલી કલાને બહાર લાવી અને તેને એ કલા ક્ષેત્રે તે આગળ વધે તે હેતુસર આ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઉત્સાહભેર દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રદર્શિત કરી અને આગળ વધવા માટેનો જોશ અને જુસ્સો તેઓ બતાવી રહ્યા છે અને ત્યારે તેને ચકાસવા માટે નિર્ણાયકો પણ ભારે જહેમત ઉઠાવવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.